નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 21 ઓગસ્ટ 2024, જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસાર. કંડલા સેઝમાં કસ્ટમના હેડ કોન્સ્ટેબલ 3000ની લાંચ લેતા પકડાયો. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લેબરોને સરળતાથી પ્રવેશવા દેવા માટે 3000ની લાંચ માંગીને સ્વીકારવા જતા કસ્ટમના હેડ કોન્સ્ટેબલને એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી પાડ્યો છે. કંડલાની ખાનગી કંપનીમાં લેબર મેનેજમેન્ટનું કામ કરતા ફરિયાદીના લેબરોને કાસેઝના ગેટ ઉપર ઊભા રહેતા કસ્ટમના કર્મચારીઓ અંદર પ્રવેશવા દેવા માટે યેનકેન પ્રકારે હેરાનગતિ કરતા હતા. આ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ આજે સવારે કાસેઝના ઓલ્ડ ગેટ પર છટકું ગોઠવીને ઈશાક સમાને લાંચની માંગણી કરી સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. એસીબી બોર્ડર રેન્જ ભુજના મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શનમાં ગાંધીધામ એસીબીના પીઆઈ ટી એચ પટેલે સફળ ટ્રેપ ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન વર્ષે એસીબીએ બીજી વખત ટ્રેપ ગોઠવીને કસ્ટમના લાંચિયા કર્મચારી અધિકારીઓને ઝડપ્યા છે. આ અગાઉ 26 ફેબ્રુઆરીના રોજ ભુજ એસીબીએ મુંદ્રા પોર્ટ પર ટ્રેપ ગોઠવીને કન્ટેનરને ક્લિયરન્સ આપવાની અવેજમાં 1 લાખની લાંચ લેતા કસ્ટમના 2 સુપ્રિન્ટેન્ડન્ટ અને 1 વચેટિયા સહિત 3 જણને રંગે હાથ ઝડપ્યા હતા. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.